અમદાવાદ શહેરમાં કોરોનાની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે આજથી શહેરમાં ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવે છે જેને પગલે 20270 માસ્ક અને 4054 સેનેટાઈઝ બોટલનું ફ્રીમાં વિતરણ કરાયું છે તેમજ જ 327 શાકભાજીની લારી કે દુકાનો પર બોર્ડ લગાવાયા છે નવા નિયમો 104 ટીમ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે બે કલાકમાં એક હજાર ત્રણસો છવીસ લાખ ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપું છું આજે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થયાના સાઠ વર્ષ પૂરા થઈ જાય છે સાહીઠ વર્ષમાં ગુજરાત રાજ્ય દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં ગુજરાતીઓના પરિશ્રમથી ખૂબ સારી એવી પ્રગતિ કરવામાં આવી છે આપણું અમદાવાદ શહેર ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની છે સૌથી મોટો શહેર છે અને છસો વર્ષથી વધુ જૂનો અમદાવાદ શહેર ગુજરાત રાજ્યમાં જે પ્રગતિ થાય છે એના માટે ખૂબ મોટી ભૂમિકા સતત ભજવે છે આપણું અમદાવાદ દરેક બાબતમાં હંમેશા આગળ રહ્યું છે આપણું અમદાવાદ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બંનેની કર્મભૂમિ રહ્યું છે આપણું અમદાવાદ દેશને આઝાદી અપાવવામાં સૌથી આગળ રહ્યું અને ગુજરાત રાજ્યને પૃથક રાજ્ય તરીકે માન્યતા મળે એના માટે પણ અમદાવાદ અને અમદાવાદીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ રહી છે હવે જ્યારે કોરોના મહામારી આખી દુનિયામાં માનવતાને તકલીફમાં મૂકી રહી છે ત્યારે ગુજરાતમાં આ મહામારીને નિયંત્રણ લાવવામાં આવનાર સમયમાં ખૂબ જરૂરી છે કે આપણે બધા અમદાવાદીઓ મળીને અમદાવાદને આ બીમારીથી વહેલી તકે મુક્ત કરાવીએ એટલે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે અપીલ કરી છે આપણે બધા અમદાવાદીઓની ફરજ બને છે કે આપણે આ અપીલને સંપૂર્ણપણે પાલન કરીએ માને મુખ્યમંત્રીશ્રીએ કીધું છે એ પ્રમાણે દરેક અમદાવાદી એક સંકલ્પ લે પ્રતિજ્ઞા લે કે હવે પછી આપણે જ્યારે પણ ઘરથી બહાર નીકળીશું ત્યારે માસ્ક ફરજિયાતપણે પહેરીને જ ઘરથી બહાર નીકળીશું આપણે બધા પ્રતિજ્ઞા લઈએ કે બહાર નીકળવાથી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ હંમેશા જાળવીશું અને જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે એ પ્રમાણે દો ગજ કી દૂરી હંમેશા રખેંગે અને જ્યારે પરત ઘરે ફરીએ અથવા જ્યારે કામકાજના સ્થળે હોઈએ ત્યારે વારંવાર સાબુથી વ્યવસ્થિત રીતે હાથ ધોવાની ટેવ પાડીશું માસ્ક પહેરવાની બાબત બીજી વ્યક્તિઓથી દૂરી જાળવવાની બાબત અને વારંવાર સાબુથી હાથ ધોવાની બાબત આ ત્રણ વસ્તુઓનું જો આપણે બધા જ અમદાવાદીઓ સંપૂર્ણપણે પાલન કરીએ તો કોરોનાની બીમારીને કોરોનાની મહામારીને નિયંત્રિત કરવામાં અમને ખૂબ સરળતા રહેશે અને વહેલી તકે આપણે આ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકશું હવે જે આજથી નિર્ણય આપણું એક અમલમાં આવ્યું છે જેમાં આપણે માસ્ક ને બધા જ ફેરિયાઓ દુકાનદારો માટે ફરજીયાત કર્યું છે અને એના માટે કાયદાકીય રીતે અમલીકરણ કરતાં પહેલાં આપણે એક અભૂતપૂર્વ નિર્ણય કરીને તમામ ફેરિયાઓને મફતમાં માસ્ક અને સેનિટાઈઝર ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે એમને મફતમાં વિતરણ કર્યું છે ગઈકાલે સાંજ સુધી વીસ હજાર બસો સિત્તેર જેટલા માસ્કનું વિતરણ જુદા જુદા ફેરિયાઓને કરવામાં આવ્યું છે અને ચાર હજાર ચોપ્પન જેટલા સેનિટાઈઝર બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે ત્રણસો સત્યાવીસ જેટલી શાકભાજીની દુકાનો ઉપર કે લારીઓ ઉપર આપણે બેનર બનાવીને ખાસ મૂક્યા છે કેમ કે જે નાગરિકો છે જ્યારે ખરીદી કરવા જાય ત્યારે એમને પણ અમુક બાબતોની ખાસ કાળજી લેવાની છે નાગરિકો પણ ખરીદી કરતી વખતે માસ્ક પહેરીને જાય નાગરિકો ખરીદી કરતી વખતે શાકભાજીને ટચ કરવાનું અડવાનું એ ટાળે જે આપણે શાકભાજી વીણવાનું એક ટેવ હોય છે એનાથી આપણે હવે બચીએ અને જે કંઈ હોય આપણે શાકભાજીના વિક્રેતાને કહીને જ એમના મારફતે આપણે આપણા દ્વારા જે થેલી કે બેગ આપણે લઈ ગયા હોય એમાં મુકાવીએ બીજી બાજુ આજે સવારથી અગાઉ મેં સૂચના આપી હતી જાહેરાત કરી હતી એ પ્રમાણે બે કલાક પહેલાં જુદી જુદી ટીમો દ્વારા આ નિયમના કડક અમલીકરણ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા બે કલાકમાં જે કામગીરી થઈ છે એની ફક્ત વિગતો આપતા એકસો ચાર જેટલી ટીમો દ્વારા શહેરભરમાં આ નિયમનું આ નિર્ણયનું અમલ અત્યારે કરાવવામાં આવી રહ્યું છે એક હજાર છવ્વીસ જેટલા લોકોને છેલ્લા બે કલાકમાં શિક્ષા કરવામાં આવી છે ત્રણ લાખ ત્યાંસી હજાર પાંચસો જેટલી પેનલ્ટી છેલ્લા બે કલાકમાં વસૂલ કરવામાં આવી છે જ્યારે ચાર યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે એટલે મારી વિનંતી છે અમદાવાદીઓને કે અગાઉ પણ મેં વારંવાર આપને રજૂઆત કરી છે એ રીતે આજે ફરી આપને વિનંતી કરું છું કે દરેક નિયમનું તંત્ર દ્વારા જ એન્ફોર્સમેન્ટ કરાવવામાં આવે અમલીકરણ કરાવવામાં આવે એવું નહીં થવું જોઈએ આપણે બધા હવે માસ્ક પહેરવાની બાબતનું મહત્વ સારી રીતે સમજીએ છીએ એટલે મારી અપીલ છે કે તાત્કાલિક બધા જ જે કંઈ વેપારીઓ છે દુકાનદારો છે દૂધના પાર્લરના માલિકો છે કરિયાણાની દુકાનના માલિકો છે શાકભાજીના ફેરિયાઓ છે એ બધા તાત્કાલિક અસરથી ફરજિયાતપણે માસ્ક પહેરવાની ટેવ પાડે જેથી કરીને એ લોકો દંડનીય કારવાહીથી બચી શકે અમને ખૂબ દુઃખ થાય છે જ્યારે અમારે આટલી બધી જાણકારી હોવા છતાં આપવા આપેલ હોવા છતાં પણ કોઈકને શિક્ષા કરવી પડે એટલે આપ સૌને વિનંતી કે આજે સાંજ સુધીમાં જ બધા જ લોકો નવા નિયમોનું સો ટકા પાલન કરે જેથી કરીને આવતીકાલથી અમારી ટીમોને ક્યાંય કોઈને શિક્ષા કરવાનો અવકાશ જ ના રહે આ સિવાય એક મહત્વપૂર્ણ નિર્ણય આપણે કર્યો છે કે જે રેડ અને ઓરેન્જના વોર્ડના કેટેગરાઇઝેશન હતા એમાં અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનના જમાલપુર ખાડિયા દરિયાપુર અને શાહપુર વોર્ડનો સમાવેશ થતો હતો અને દક્ષિણ ઝોનના દાણી લીમડા અને બહેરામપુરા આમ છ વોર્ડને રેડ ઝોનમાં આપણે મૂકેલા હતા બાકીના બેતાલીસ વોર્ડને ઓરેન્જ ઝોનમાં મૂકેલા હતા છેલ્લા બે ત્રણ દિવસથી જે નવા કેસો આવ્યા છે એની સંખ્યાને ધ્યાનમાં લઈને આ બાબતની પુનઃ સમીક્ષા કરીને બીજા ત્રણ વોર્ડ આપણે રેડ ઝોનમાં મૂકવાનો નિર્ણય કર્યો છે એમાં ઉત્તર ઝોનનું સરસપુર વોર્ડ સેન્ટ્રલ ઝોનનું અસારવા વોર્ડ અને પૂર્વ ઝોનનું ગોમતીપુર વોર્ડ એટલે બીજા ત્રણ વોર્ડ સરસપુર અસારવા અને ગોમતીપુર આ ત્રણ વોર્ડને આપણે રેડ ઝોન તરીકે અત્યારે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે પછી એક સારી બાબત છે કે લોખંડવાલા હોસ્પિટલ જે ગઈકાલે મેં જાહેરાત કરી હતી અને સવારે મુલાકાત પણ લીધી હતી એ ગઈકાલે જ આખો દિવસ એ હોસ્પિટલને તૈયાર કરી દીધી અને આજે સવારથી આ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે અને એના કરતાં પણ સારી બાબત છે કે ગઈકાલે અમે જે અપીલ એ કરી એ અપીલને માન આપીને દસથી વધુ ડોક્ટરોએ ત્યાં સેવાઓ આપવા માટે સંમતિ બતાવી છે અને એ તમામ દસથી વધુ ડોક્ટરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના સેવા ભાવને હું બિરદાવું છું એટલે આજથી લોખંડવાલા હોસ્પિટલ ખાતે દર્દીઓ દાખલ કરવાની કામગીરી શરૂ કરી શકાશે હવે જે આંકડાકીય માહિતી આપતા ગઈકાલના આખા દિવસમાં અમદાવાદ શહેરમાં બસો ને ઓગણપચાસ નવા કેસો નોંધાયા છે જ્યારે બાર મૃત્યુ થયા છે અને અત્યાર સુધીના સારામાં સારા સમાચાર કહી શકાય ગઈકાલે એક જ દિવસમાં એક્યાસી જેટલા લોકોએ રિકવર થઈને ડિસ્ચાર્જ મેળવ્યું છે એટલે ડિસ્ચાર્જનો આંકડો ગઈકાલના એક દિવસનું એટી વન એક્યાસી હતું ખૂબ સારામાં સારી બાબત આપણા માટે છે હવે આજ રોજ સવારે એક્ટિવ કેસીસ જે કેસો સારવાર હેઠળ છે એની સંખ્યા હવે થાય છે બે હજાર ચારસો સિત્તેર ચોવીસો સિત્તેર એમાંથી વેન્ટિલેટર ઉપર છેતાલીસ લોકો છે જ્યારે બે હજાર ચારસો ચોવીસ લોકો સ્ટેબલ છે લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધીમાં આર ટી પેસિવ ટેસ્ટ પાંચ હજાર ચારસો ને ચોપન થયા છે એક્ટિવ ટેસ્ટ વીસ હજાર પાંચસો ને બેતાલીસ આમ પચીસ હજાર નવસો છન્નું જેટલા આરટીપીસીઆર ટેસ્ટ અત્યાર સુધી આપણે કર્યા છે જ્યારે બે હજાર આડત્રીસ જેટલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કર્યા છે કુલ ટેસ્ટની સંખ્યા હવે અઠ્યાવીસ હજાર ને ચોત્રીસ થાય છે દસ લાખની વસ્તીએ આ આંકડો પર મિલિયન ટેસ્ટ હવે આપણા શહેરનું ચાર હજાર છસો બોતેર ફોર થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સેવન્ટી ટુ ટેસ્ટ પર મિલિયનનો આંકડો હવે થઈ ગયો છે ડિસ્ચાર્જની વાત કરીએ તો ટોટલ ડિસ્ચાર્જ ગઈકાલના એક્યાસી અને અત્યાર સુધીના ગઈકાલ સાંજ સુધીના ડિસ્ચાર્જ ત્રણસો ચોરાણું અમદાવાદ શહેરમાં થઈ જાય છે અને આજે અત્યારે દસ મિનિટ પહેલા મને જણાવવામાં આવ્યું છે એસવીપી હોસ્પિટલમાંથી ગઈકાલે ચાલીસ લોકોએ જે ડિસ્ચાર્જ લીધા હતા ત્યાર પછી આજે સવારે બીજા અઢાર લોકોને એસવીપી હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે આ આંકડો ગણતા અત્યાર સુધીના અમદાવાદ શહેરના ડિસ્ચાર્જની સંખ્યા ચારસો ને બાર ઉપર પહોંચી ગઈ છે ફોર હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ ડિસ્ચાર્જિસ ટોટલ ટિલ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ 2470 લોકો ક્યાં સર્વર લઈ રહ્યા છે એનો આંકડો આપતા એસવીપી માં એક્ટિવ કેસની સંખ્યા 577 577 સિવિલ હોસ્પિટલ માં એક્ટિવ કેસની સંખ્યા 685 685 16 સિવિલ હોસ્પિટલ 37 एचसीजी 19 સ્ટર્લિંગ હોસ્પિટલ 26 સમરસ હોસ્ટેલ માં 1012 જેટલા લોકો અત્યારે સારવારને સંભાળ હેઠળ છે ફર્ણ હોટલમાં સાહીઠ અને હજ હાઉસ ખાતે ચોપન આમ બે હજાર ચારસો સિત્તેર દર્દીઓ જુદી જુદી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કે સંભાળ મેળવી રહ્યા છે એક્ટિવ કેસ ચોવીસો સિત્તેરનું ઝોન વાઇઝ પ્રથાકરણ આ પ્રમાણે છે મધ્ય ઝોનમાં એક હજાર ચોવાલીસ કેસ દક્ષિણ ઝોનમાં છસો છત્રીસ કેસ ઉત્તર ઝોનમાં બસો ત્રેપન કેસ પશ્ચિમ ઝોનમાં બસો ત્રેવીસ કેસ પૂર્વ ઝોનમાં બસો ચાર કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં છપ્પન કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચોપન કેસ આંકડાકીય રીતે ફરી એકવાર જોઈએ તો એક્ટિવ કેસોની સંખ્યા બે હજાર ચારસો સિત્તેર આજ રોજ સુધી ગઈકાલ સુધી જે ડિસ્ચાર્જ છે એ ત્રણસો ચોરાણું ગઈકાલ સુધી મૃત્યુ એકસો સુડતાલીસ અને ગઈકાલ સાંજ સુધી નોંધાયેલ કુલ કેસની સંખ્યા ત્રણ હજાર ને અગિયાર સર્વેલન્સની કામગીરી સારી રીતે ચાલી રહી છે ગઈકાલે ત્રીસમી એપ્રિલના રોજ પાંચસો ને જેટલી ટીમોએ છસો એકાણું જેટલા વિસ્તારોમાં તેશી હજાર બસો જેટલા ઘરોની મુલાકાત લઈને સર્વે કર્યું અને ત્રણ લાખ સિત્તેર હજાર એકસો છન્નું જેટલી વસ્તી નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને સાતસો જેટલા સેમ્પલ એમના દ્વારા લેવામાં આવ્યા સુપર સ્પ્રેડર્સના છેલ્લા બે દિવસમાં એકસો ચોવાલીસ સેમ્પલ લીધા છે એમાંથી સાત કેસ પોઝિટિવ આવ્યા છે એઆરઆઈના કેસ એટલે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એના કેસોમાં પણ સેમ્પલ છેલ્લા ત્રણ દિવસમાં જે લીધા છે એમાં એકવીસો ને એક સેમ્પલ લીધા છે અઠ્ઠાણું કેસ પોઝિટિવ આવ્યા છે જે પોઝિટિવ કેસોના કોન્ટેક્ટ હોય એવા બોતેર લોકોના સેમ્પલ લીધા એમાંથી છત્રીસ જણા પોઝિટિવ જણાઈ આવ્યા છે ગીચ વિસ્તારોમાંથી ચુમ્મોતેર સેમ્પલ લીધા છે એમાંથી નવ જેટલા સેમ્પલ પોઝિટિવ જણાઈ આવ્યા છે અને આઈએલઆઈ ઇન્ફ્લુએન્ઝા લાઈક એલનેસીસ સામાન્ય તાવ શરદી જેવા કેસો ચોત્રીસ જેટલા સેમ્પલ લીધા એમાંથી સાત જેટલા કેસ પોઝિટિવ જણાઈ આવ્યા છે એટલે આજની મારી વાત પૂર્ણ કરતા પહેલાં ફરી એક વખત આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ આપું છું જય જય ગરવી ગુજરાત